सूरत ना वेसु विस्तार में 2018 में तैयार थे प्रधानमंत्री सुमन मल्हार आवास लाभार्थी ने फाड़वामां आव्या हता, परंतु आज दिन सुधी तेनो कब्जो लाभार्थियों ने सौंपवामां नथी आव्यो। लाभार्थियों महानगरपालिका खाते मोर्चो लईने पहोंच्या हता। छेल्ला घणा समयथी वारंवार रजूआत पण करवामां आवी छे, छतां पण आज दिन सुधी आ समस्याने उकेल आव्यो नथी। 660 जेटला फ्लेट धारकोने फ्लेटनो कब्जो सौंपवामां आप्यो नथी। वर्ष 2019 सुधीमां कब्जो सौंपी देवामां आवशे तेवुं कहेवामां आव्युं हतुं। महानगरपालिका द्वारा आ बाबते जाण करवामां आवी हती, परंतु आज दिन सुधी कब्जो नथी सौंपवामां आव्यो, जेने લઈને રોષ જોવા મળી રહ્યો છે। प्रधानमंत्री आवास योजना हेठळ लाभार्थीओने मकान आपवामां आवे छे, परंतु मोटा भागना किस्सामां जे आवासो लाभार्थीओने झड़पथी सोंपी देवामां જોઈએ તે આપવામાં આવતા નથી, જેના કારણે આર્થિક બોજો લાભાર્થીને સહન કરવો પડે છે। એક તરફ ફ્લેટ ધારકોએ બેંક પાસેથી લોન લીધી હોય છે, તેના હપ્તા ભરવાનું શરૂ થાય છે। બીજી તરફ આવાસ ન મળવાને કારણે તેઓએ ભાડાના મકાનમાં પણ ભાડું ચૂકવવું પડે છે, ત્યારે બંને તરફથી આર્થિક નુકસાન સહન કરવાનો વારો ફ્લેટ ધારકોને આવે છે। લાભાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સુમન મલ્હાર આવાસના ફ્લેટ ધારકો આજે મોરચો લઈને કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કમિશનરને સીધી રજૂઆત કરી હતી। એક તરફ કોરોના કારણે છેલ્લા 1-1.5 વર્ષથી આર્થિક સ્થિતિ ઉપર સીધી અસર દેખાય છે, ત્યારે લોકોને રોજગારીના સાધનો યોગ્ય પ્રમાણમાં મળતા નથી, જેના કારણે આવક પણ ઓછી થઈ છે। એવા સમયે ફ્લેટ ધારકોને જો પોતાનો ફ્લેટનો કબજો સોંપી દેવામાં આવે તો તેઓએ બેંકના હપ્તાની સાથે ભાડું ન ચૂકવવું પડે અને ખૂબ જ મોટી આર્થિક સહાય મળી રહે છે, એમ તેઓએ જણાવ્યું હતું। પરંતુ કોર્પોરેશનનો તંત્ર દ્વારા ઉદાસીન વલણ દાખવવાના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના ફ્લેટ ધારકોને ભારે આર્થિક મુશ્કેલી પડી રહી છે, ત્યારે 660 જેટલા ફ્લેટ ધારકોને ફ્લેટનો કબજો 2019 સુધીમાં સોંપી દેવામાં આવશે એવું જણાવ્યા બાદ પણ હાલ આ કબજો ન મળતા આ મોરચો લઈ તેઓએ હાલ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। એવા માટે અમે આયા છે, અમારી માંગે પૂરી કરો, અને અમને 5 વર્ષ પૂરા થયા, આજે અમારી બચ્ચીઓને ભણવા માટે આવકનો દાખલો નથી, જાતિનો દાખલો નથી, અને જ્યારે પૈસા ભરવા ગયા વરિયાળી બજાર ત્યારે બોલે છે કે તારવાડી જાવ એમ, કે તારવાડી શું લેવા જઈએ, અમે પૈસા વરિયાળી બજાર ભરેલા છે, અમારી માંગે અહીંયા જ પૂરી કરવાની, અંદર 15 ઓગસ્ટે મકાન જોઈએ એટલે જોઈએ। પછી એફોડેવિટમાં 2-3 વાર ગયા, રાંદેર ઝોનમાં લગભગ 4-5 વાર ગયા તૃપ્તિબેન પાસે, અમને એક રજૂઆત જ ખાલી અમે કરી શકીએ છીએ, બાકી કમિશનર સાહેબને અમે બીજું કંઈ જ નથી કરી શકતા, કેમ કે કમિશનર સાહેબને એવું લાગે છે કે આ લોકો રજૂઆત કરવા આવે છે અને નીકળી જાય છે, શું ફરક પડે છે। આજની તારીખમાં અત્યારે પણ કમિશનર સાહેબ હમણાં અમારી સામે નીકળી ગયા ખાલી ગાડી બોલાવીને, એટલે કમિશનર સાહેબને રજૂઆત અમે એ કરીએ છીએ કે સાહેબ 2018 અમારે તમારા પૈસા ચૂકવેલા છે, 2019 ત્રીજા મહિનામાં અમને મકાન ફાળવવાના હતા, જે અમને પજેશન આપવાની હતી એ અત્યાર સુધી મળ્યું નથી, અને અત્યાર સુધીમાં ચાર મહિના તૃપ્તિબેન કરીને અમને આ એક છેલ્લી લાસ્ટ 31/8/2021 રોજ અમને મકાનની ગેરંટી આપી હતી લેખિતમાં અને મૌખિકમાં, જે અમારી પાસે રેકોર્ડિંગ છે હાલની તારીખમાં, છતાં પણ એ પણ આજે ગયાને 6 દિવસ થયા અમને મકાન મળ્યા નથી, એટલે અમારે ના છૂટકે અમારા બૈડી છોકરાને મૂકીને ઘરે મૂકીને અમે લોકો આવ્યા છીએ, કેમ કે અમારી પાસે કામ ધંધો નથી, અમે લોકો બેંકના હપ્તા ભરીએ છીએ, બેંકવાલા એમ કહે છે કે તમે લોકો હપ્તા નહીં ભરો તો અમે તમારા રૂમને તાળા મારી દઈશું। ભાઈ તાળા, અમારી મુખ્ય માંગ એ જ છે કે કમિશનર સાહેબ અમને જલ્દીથી જલ્દી મકાન આપે, 1-2 મહિનામાં અમને મકાનની ફાળવણી કરી આપે। હમણાં જે અમને જેટલી પ્રોબ્લેમ આવે છે સાહેબ, એ અત્યારે અમે લોકો તમારી પાસે રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારા મકાન નથી બનતા, અમને બિલ્ડર એમ કહે છે કે SMC પૈસા નથી આપતી, SMC એમ કહે છે કે અમે બિલ્ડરને પૈસા આપી દીધા છે, તો ભાઈ આજે કોઈ પણ કામના કારીગર ત્યાં ઘડી કોઈ પણ કામ નથી, લીપવાલા નથી કોઈ ત્યાં ઘડી, આપણે નથી લીપવાલા ત્યાં ઘડી, નથી કોઈ કોન્ટ્રાક્ટર, નથી કોઈ ત્યાં ઘડી કોઈ મિસ્ત્રી, નથી ત્યાં ઘડી કોઈ ગેસના કામ કરવાવાલા, નથી ત્યાં કોઈ ઇલેક્ટ્રિક કામ કરવાવાલા। આજની તારીખમાં અત્યારે હું 2:30 વાગે જઈને આવ્યો, ત્યાં ઘડી કોઈ જ કામ નથી કરતા, આજે પણ એવું ને એવું પડ્યું છે, ખાલી મજૂર છે ત્યાં ઘડી અને કોઈ જ કામ નથી થતું, એટલે અમારે છેલ્લે 2-3 દિવસમાં કમ્પ્લેન કરી હતી કે અમે લોકો ત્યાં આવીએ છીએ। રવિ કોઈચા, GTV ન્યૂઝ, સુરત।